ધોરણ 8 કમ્પ્યુટર પરિચય આપણે પાઠની માહિતી મેળવી દીધી છે. સ્વાધ્યાય પણ આપણો પૂરો થઈ ગયો છે બરાબર. સ્વાધ્યાયની નીચે પાના નંબર ચોપડીના પાના નંબર 43 પર પ્રેક્ટિકલ લખેલું છે. એમાં પહેલા અગાઉના વિડીયોમાં આપણે પહેલું અને બીજું પ્રેક્ટિકલ કર્યું બરાબર. પહેલા પ્રેક્ટિકલમાં આપણે શું જોયું કે પ્રોગ્રામ આઇકન કેવી રીતે પિન કરો અને પ્રોગ્રામ આઇકન કેવી રીતે અનપિન કરો બરાબર. અને પિન કરેલી જે વસ્તુ હોય તેનું સ્થાન બદલવાનું આપણે પહેલા પ્રેક્ટિકલમાં શીખ્યા. બીજા પ્રેક્ટિકલમાં શું શીખ્યા, તો બીજા પ્રેક્ટિકલમાં મલ્ટિપલ વિન્ડો કેવી રીતે ઓપન કરવાની અને એ વિન્ડો કેવી રીતે એક્ટિવેટ કરવાની, પછી મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને રિસ્ટોર ડાઉન કરતા શીખ્યા, પછી વિન્ડો કેવી રીતે ખસેડવાની તે પણ શીખ્યા. હવે આજે જુઓ ત્રીજું પ્રેક્ટિકલ પાના નંબર 44 બરાબર. એમાં આપણે શીખીશું કે વિન્ડોની ઊંચાઈ કેવી રીતે વ્યવસ્થિત કરવાની, પહોળાઈ કેવી રીતે વ્યવસ્થિત કરવાની અને ઊંચાઈ અને પહોળાઈ એક સાથે કેવી રીતે બદલવાની બરાબર. જુઓ ત્રીજું પ્રેક્ટિકલ મ્યુઝિક વિન્ડો ખોલો અને નીચેના સૂચવેલા કાર્ય કરો. સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, મ્યુઝિક વિન્ડો ખોલવાની છે. તો મ્યુઝિક વિન્ડો કેવી રીતે ખોલીશું, સ્ટાર્ટ બટન પર આપણે ક્લિક કરવાનું અને જમણી સાઈડ જુઓ મ્યુઝિક છે ત્યાં ક્લિક કરશો એટલે મ્યુઝિક વિન્ડો ઓપન થશે બરાબર. હવે શું છે, પહેલો પોઈન્ટ છે ટાઇટલ બાર પરથી ઊંચાઈ વ્યવસ્થિત ગોઠવો. એટલે ટાઇટલ બાર પરથી ઊંચાઈ બરાબર, ઊંચાઈ વ્યવસ્થિત ગોઠવવા માટે તમે ટાઇટલ બાર પર માઉસ પોઈન્ટર લઈ જશો એટલે જુઓ બે માથાવાળો એરો આવ્યો. ત્યાંથી અમારે માઉસનું બટન ડાબું બટન દબાવેલું જ રાખી અને ઉપર તરફ ખસેડશો તો એની ઊંચાઈ વધશે. જુઓ વધે છે બરાબર. એવી જ રીતે ઘટાડવી હોય તો તમારે માઉસ પોઈન્ટર નીચે ખસેડવા બરાબર. માઉસ નીચે ખસેડશો એટલે વધઘટ કરી શકશો બરાબર. નીચે ઘટી જશે, જુઓ ઊંચાઈ ઘટે છે. બીજો છે વિન્ડોની કોઈ એક બાજુ પરથી પહોળાઈ વ્યવસ્થિત ગોઠવો. હવે આ મ્યુઝિક વિન્ડો છે તેની પહોળાઈ વ્યવસ્થિત ગોઠવવાની છે, તો પહોળાઈ વધારવા માટે વધઘટ કરવા માટે જુઓ બરાબર. બે માથાવાળા તીર નિશાની આવી, હવે તમે માઉસનું બટન દબાવેલું રાખીને ખસેડશો તો વધી જશે બરાબર. એવી જ રીતે ઘટાડવી હોય તો, જેટલી ઘટાડવી હોય વ્યવસ્થિત કરવા માટે તમારે એટલું તમારે માઉસનું બટન દબાવેલું રાખીને માઉસ ખસેડશો એટલે પહોળાઈ વ્યવસ્થિત થઈ જશે બરાબર. હવે ત્રીજું છે હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર પર વિન્ડોને તળિયે દેખાય તે રીતે ઊંચાઈ અને પહોળાઈ વ્યવસ્થિત ગોઠવો. હવે આગળ તમે આપણે શીખ્યા પાઠમાં કે ઊંચાઈ અને પહોળાઈ વ્યવસ્થિત ગોઠવવા માટે એક સાથે વધઘટ કરવા માટે આપણે ક્યાં કરવાનું છે, તો તમારે માઉસ પોઈન્ટર ક્યાં લઈ જવાનું, જે વિન્ડો છે એના ખૂણા પર. જો ખૂણા પર લઈ જશો ત્યાં ખૂણા પર આવે બે માથાવાળો એરા, માઉસ પોઈન્ટર તમારે અહીંયા ખૂણા પર લઈ જવાનું છે. બે માથાવાળો એરા આવે, હવે અહીંયાથી હું માઉસનું બટન દબાવી રાખીને ખસેડીશ તો બંને સાથે ઊંચાઈ અને પહોળાઈ સાથે વધઘટ થશે. જુઓ એક સાથે ઊંચાઈ અને પહોળાઈ વધઘટ થાય છે. એવી જ રીતે ઘટાડવું હોય, જો ઊંચાઈ અને પહોળાઈ એક સાથે વધઘટ થાય છે. હવે તેમાં શું છે, હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર દેખાય એ રીતે કરવાનું છે બરાબર. તો તમારે આ જો નીચે છે હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર એ જ ખાલી દેખાવું જોઈએ, એ રીતે તમારે એની ઊંચાઈ વ્યવસ્થિત કરવાની છે. તો તમારે અહીંયા બે માથાવાળો એરો છે તો તમારે ઘટાડવી પડશે બરાબર. જો ખાલી હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર દેખાય, દેખાયું. જોયું આ ખાલી સ્ક્રોલ બાર જ દેખાય છે બરાબર, હજુ નાની કરો જુઓ બરાબર. હવે ચોથો છે વિન્ડોની સામગ્રી જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. હવે આ સ્ક્રોલ બારથી તમારે વિન્ડોની સામગ્રી જોઈ શકશો. જુઓ આમ ખસેડશો એટલે એની અંદર જે બીજું હશે તે બીજી કન્ટેન્ટ દેખાશે બરાબર. ઊંચાઈ અને પહોળાઈ એક સાથે વધારવા માટે તમારે ક્યાં જવાનું, વિન્ડોના
ખૂણા પર તમારે માઉસ પોઇન્ટર લઈને બે માથા વાળો તીરની નિશાની આવે પછી તમારે ખસેડવાનું, બરાબર? હવે પાંચમું છે વિન્ડોને બંધ કરો. વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું. અહીં તમારો બીજો પાઠ વિન્ડો પરિચયનું પાઠનો સ્વાધ્યાય પૂરો થયો, પાઠ પૂરો થયો, અને જે પ્રેક્ટિકલના ત્રણ પ્રેક્ટિકલ છે તે પણ અહીંયા તમારા પૂરા થાય છે. હવે જે આપણે બીજો વિડીયો આવશે તે આપણે સેકન્ડ સેમિસ્ટરનું, બરાબર? સેકન્ડ સેમિસ્ટરમાં છે અલ્ગોરિધમની રચના અને માઇક્રોસોફ્ટ એક્સેલ, એ આપણે જોઈશું.